हेलो दोस्तों, હું છું મયુર મકવાણા અને આપ સર્વેનું જીપીએસસી બુસ્ટર પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સ્વતંત્રતા વિશે, પ્રેસની ફ્રીડમ વિશે અને તાજેતરમાં જે રિલીઝ થયેલી છે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ તેના વિશે. ઓકે મિત્રો, જો હજી સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈ જીપીએસસી બુસ્ટર સર્ચ કરો અને આ અમારો લોગો છે અને સામે સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો, અથવા આપ જ્યારે વિડીયો જોવો છો ત્યારે નીચે સબસ્ક્રાઇબનું બટન આવે છે તેને ક્લિક કરો. ઓકે મિત્રો, તાજેતરમાં પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020 એ રિલીઝ થઈ ગઈ છે. ઓકે, અને આમાં ભારતનો જે રેન્ક છે એ 142મો છે. ઓકે, રેડ ઝોનમાં છે ભારત હાલ. આ જો અહીંયા લાલ કલર જે દેખાય છે મતલબ કે એ રેડ ઝોનમાં છે. લાસ્ટ યર 140મા રેન્કે હતું, કે બે સ્ટેપ અથવા તો બે નંબર નીચે આવી ગયું છે, રાઈટ? અને એ સમજવું બહુ જરૂરી છે કે લોકશાહીની અંદર ફ્રીડમ શું હોય, સ્વતંત્રતા એટલે શું. આગળનો વિડીયો શરૂ કરતા પહેલા હું આપ સૌને એ કહેવા માંગુ છું કે જે બંધારણનો અનુચ્છેદ 19(1)A દ્વારા મને જે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ઓકે, આ જે મૂળભૂત અધિકાર છે જે ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે અને મને પણ આપવામાં આવ્યો છે, તો આનો ઉપયોગ કરીને અત્યારે હાલમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. ઓકે, આપણે પહેલા સમજીએ સ્વતંત્રતા એટલે હોય શું, રાઈટ? તો જો દિવાળીનો સમય હતો અને કરીના મેડમને નાવતું, રાઈટ? એમને બહાર પાર્ટીમાં જવાનું હતું એટલે નાવતું, પણ એમને નાવતું લક્ષથી જ. ઓકે, લક્ષ સાબુથી નાવતું, તો માર્કેટમાં લક્સ અવેલેબલ નહોતો એટલે આ બેને એવું કીધું કે મેડમ લક્સ તો અવેલેબલ નથી અત્યારે, તમે સંતૂરથી નાઈ લ્યો, સાથે પેરાશૂટ ઓઇલ પણ ફ્રી છે, રાઈટ? તો કરીના મેડમે કીધું કે ના, સંતૂરથી નહીં નાહું, હું જો સંતૂરથી નાહીશ તો નકામી 10 વર્ષ મારી ઉંમર ઘટી જશે અને મારો બાળક તૈમૂર મને ઓળખી નહીં શકે, રાઈટ? તો બાબાજીએ કીધું કે બેટા ઓર્ગેનિક વસ્તુ છે, આનાથી નાઈ લ્યો, તમારી સ્કીન પણ સારી રહેશે, રાઈટ? તો ત્યારે પણ મેડમ એવું કીધું કે બાબા નહીં, તમે ઓર્ગેનિક વસ્તુના નામે ઘણી બધી ચીટિંગ્સ કરો છો, આમાં તો ફીણ વળે છે, જો ઓર્ગેનિક હોય તો કેવી રીતે ફીણ વળે. ઓકે, તો હવે નાવું છે તો લક્ષથી જ, રાઈટ? એના સિવાય કરીના મેડમને નાવું નથી, પણ એમને ઘણી બધી તપાસ કરી પણ ક્યાંય લક્ષ મળતો નથી. તો એમને નવાબ સાહેબને કીધું કે ભાઈ મને ગમે ત્યાંથી તમે લક્ષ ગોતી આપો, નહીં તો હું નાઈશ નહીં, રાઈટ? તો નવાબ સાહેબે ઓનલાઈન જેટલા પણ પ્લેટફોર્મ છે, ફ્લિપકાર્ટ, એમેઝોન, હોમશો, બધે જ ટ્રાય કરી પણ ક્યાંય લક્ષ મળ્યો નહીં. ઓકે, પછી જે માર્કેટની અંદર બ્લેક સાબુની જે માર્કેટ છે એમાં જે બ્લેક કરવાવાળા ગુંડાઓ હતા, ઓકે, એ બધાને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ 10 રૂપિયાનો સાબુ છે, હું તને 100 રૂપિયા આપીશ, પણ મને આપ. તો આ બધાએ કીધું કે સાહેબ માર્કેટમાં લક્ષ અવેલેબલ છે જ નહીં. ઓકે, તો નવાબ સાહેબે પછી લક્ષના માલિક, જે કંપનીના માલિક છે, ડાયરેક્ટ એમને ફોન કર્યો. તો કંપનીના માલિકે કીધું કે સાહેબ સરકાર દ્વારા જ લક્ષ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે આપને આખા દેશમાં ક્યાંય લક્ષ મળશે નહીં, રાઈટ? તો આ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યું આનાથી સમજવાનું શું છે, જો તો સમજવાનું એ છે કે કરીના મેડમ સ્વતંત્ર છે, એક સ્વતંત્ર દેશના નાગરિક છે અને એ પોતાની રીતે સ્વતંત્ર છે કે એને કયા સાબુથી નાવું એ જાતે નક્કી કરી શકે, અને એમને નક્કી કર્યું કે આપણે લક્ષથી જ નાશું, રાઈટ? પણ માર્કેટમાં લક્ષ અવેલેબલ જ નથી, મતલબ કે એમની જે ચોઈસ છે એ ચોઈસ, એમની જે પસંદગી છે એ પસંદગી અવેલેબલ નથી. તો દેશે એમને ભલે સ્વતંત્રતા આપી કે એમને જે સાબુથી નાવું હોય નાય, પણ દેશે એમને ચોઈસ નથી આપી કે એમને લક્ષથી નાહી શકે. તો આવી સ્વતંત્રતા કંઈ કામ લાગે ખરી? તમને લક્ષથી નાવું છે પણ દેશ ના પાડે છે કે ભાઈ લક્ષથી નહીં, અમે તમને લક્ષ તો અમે બેન કરી દીધો છે, રાઈટ? તો આનો નિષ્કર્ષ એ નીકળે છે કે કોઈ પણ સ્વતંત્રતા જ્યારે કોઈ લોકશાહી પોતાના નાગરિકોને આપે છે, એક નાગરિક કેટલો સ્વતંત્ર છે એ એના ઉપર ડિપેન્ડ છે કે દેશ એમને કેટલી ચોઇસ આપે છે, એમને કેટલી વધારે ચોઇસ આપે છે, રાઈટ? તો સમજો મિત્રો, જે ઉપરનું એક્ઝામ્પલ આપ્યું એનાથી હું કહેવા શું માગું છું
કે તમે કોઈ પણ વ્યક્તિને વોટ ઇલેક્શનમાં તમે વોટ દેવા માટે સ્વતંત્ર છો, તમે ધારો એને વોટ આપી શકો, રાઈટ? પણ તમારી સામે ઓપ્શન જ બે હોય, ઓકે, બે જ પાર્ટી ઊભી હોય, ઓપ્શન જ બે હોય, અને આ બેમાંથી એકના એજન્ડા તમને પસંદ ના હોય, તો તમારી જે સ્વતંત્રતા છે એનો કોઈ મતલબ રહેતો નથી. કે તમે ગમે તેને મત આપી શકે છે, એના માટે સ્વતંત્ર છે, પણ એને જે ચોઈસ જોઈએ છે એ જ નથી સામે, તો આ સ્વતંત્રતાનો કોઈ મિનિંગ રહેતો નથી. અને એટલા માટે જ વિશ્વના ઘણા બધા દેશની પબ્લિકે ડિમાન્ડ કરી હતી, અને ફાઇનલી એક કોન્સેપ્ટ ઉપર આવ્યો હતો નોટાનો, ઓકે. અને ભારતમાં નોટા ક્યારથી લાગુ થયું મિત્રો? 2009 થી. અને પહેલું રાજ્ય કયું હતું નોટા લાગુ કરવાવાળું? તો એ હતું છત્તીસગઢ, ઓકે. તો સમજાય છે મિત્રો શું છે, કે તમારી સ્વતંત્રતા એના ઉપર નિર્ભર કરે છે કે તમારી પાસે ચોઇસ શું છે, રાઈટ? તો જો હાલ અત્યારની જે કોરોના ક્રાઇસિસ ચાલી રહ્યા છે, ઓકે, આમાં તમે એક માર્ક કરજો કે મીડિયાના ઓલમોસ્ટ કેટલા પર્સન્ટેજ મીડિયા એ જ દેખાડી રહ્યું છે કે કયા રાજ્યમાં કેટલા કેસ વધારે થયા છે, ETC ETC, અને આપણે બહુ પહેલાં લોકડાઉન કરી નાખ્યું જેના કારણે આપણે કેસીસ ઓછા છે, આ છે તે છે. અને એક મીડિયાનો એવો પણ ભાગ છે જે એવું પણ દેખાડી રહ્યા છે કે આપણે ટેસ્ટિંગ બહુ ઓછા કરીએ છીએ એટલા માટે કેસ વધારે છે. જેલમાં કોઈ પણ પ્રકારનો પોઝિટિવ કેસ નહોતો તો પણ જેલના કેદીઓને છૂટા કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજન ગોગોઈ અત્યારે રાજનીતિમાં આવી ગયા છે. તો શું રાજનીતિ અને જ્યુડિશરી સિસ્ટમ છે, આપણે ન્યાયપાલિકા છે, એને કમ્બાઈન કરવું શું સારું છે ખરાબ છે, આવું પ્રશ્ન પૂછવાવાળો પણ એક વિભાગ છે મીડિયામાં. અને એક વિભાગ એવો પણ છે, ઓકે, કે જે એવું કહે છે કે આપણે બહુ સરસ કામ કર્યું છે, આપણે બહુ જલ્દી લોકડાઉન કરી દીધું છે, આ છે તો મુમકિન છે, વગેરે વગેરે વગેરે, ઓકે. તો બે અલગ અલગ ભાગ હોય છે મીડિયામાં, રાઈટ? તો કોણ વધારે ફ્રીડમ ભોગવી રહ્યું છે? આ જે ભાગ છે લાસ્ટ 2018માં આ જે વર્ગ હતો, આ વર્ગ ઉપર ખૂબ જ હુમલાઓ થયા હતા, અને 6 જે પત્રકારો હતા એમને મારી પણ નાખવામાં આવ્યા હતા 2018માં. એના જ કારણે આપણું આ બે સ્ટેપ નીચે ગયું છે. તો સિમ્પલ શબ્દોમાં સ્વતંત્રતા શું છે? અવરોધોની ગેરહાજરી. જ્યાં સુધી તમારી સામે અવરોધ જેટલા ઓછા એટલા તમે વધારે સ્વતંત્ર. અને હા, અવરોધો અમુક જરૂરી હોય છે દેશ માટે. પોલીસ વ્યવસ્થા છે, એના માટે મિલિટરી વ્યવસ્થા છે, કોર્ટ વ્યવસ્થા છે, આ બધા અવરોધ બનાવવા માટેની વ્યવસ્થાઓ હોય છે કે જે દેશના હિતમાં હોય છે, રાઈટ? હવે તમને એવું થતું હશે કે સાહેબ અમે તો બહુ વિચારીને મત આપીએ છીએ, રાઈટ? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. આવું બધું હું નથી કહેતો, દેશની મેક્ઝિમમ મીડિયા કહે છે કે 2019નું જે ઇલેક્શન હતું, રાઈટ, એમાં ઘણા બધા મુદ્દાઓ હતા, બેરોજગારી, ગરીબી હતી, ઘણા બધા મુદ્દાઓ હતા, રાઈટ? છતાં પણ લગભગ 80-85% અથવા 90% ઓલમોસ્ટ મીડિયા શું દર્શાવી રહ્યા હતા? યુરી અટેક, 56 ઇંચની છાતી. તો તમારું જે બ્રેઇન છે એ માનવા મજબૂર કરી દે છે કે આ વ્યક્તિ છે તો જ બધું છે, નહીં તો નથી. અને જે મેઇન મુદ્દાઓ હતા ઇલેક્શન રિલેટેડ, કે બેરોજગારી, આ છે તે છે, આ બધું જ સાઈડમાં રહી ગયું હતું, રાઈટ? તો શું થયું? સાયકોલોજીકલી તમને એક અડચણ ઊભી કરવામાં આવી કે આટલો સારો વ્યક્તિ છે, દેશ માટે આટલું જબરજસ્ત કામ કર્યું છે, અને આપણે એને મત કેમ નો આપવો, રાઈટ? અને એના આધારે તમારી જે ચોઈસ હતી મત આપવાની એ કદાચ ચેન્જ થઈ હોય, રાઈટ? અને આવું બધું મીડિયા ઘણા બધા વિશ્લેષણો કરીને કીધું છે. તો આ પ્રકારની જે સાયકોલોજીકલ અડચણ હોય છે એ પણ એક પ્રકારની અડચણ જ છે જે તમારી સ્વતંત્રતા ઉપર તરાપ મારે છે, ઓકે. વિશ્વની અંદર કયા દેશમાં કેટલી ફ્રીડમ છે એની ઇન્ડેક્સ, ઓકે, પ્રેસ ફ્રીડમની વાત નથી કરતો, પણ કેટલી સ્વતંત્રતા કયા દેશમાં વધારે છે એની એક ઇન્ડેક્સ છે 2020ની, એનો આ ચાર્ટ છે. તો જે પર્પલ સૌથી વધારે છે એ વધારે ફ્રીડમમાં છે, મતલબ ઓસ્ટ્રેલિયા છે, અહીંના અમુક દેશ છે, ઓકે, આ અમેરિકાના અમુક દેશો છે, યુરોપના અમુક દેશો છે, આ બધા દેશો કેવા છે
કે વધારે એમાં સ્વતંત્રતા છે, આપણે મીડિયમ મીડિયમમાં છીએ. અને ચાઇના, જો અફઘાનિસ્તાન, આ બધા જે દેશો છે ત્યાં શું છે, બહુ જ ઓછી ફ્રીડમ છે, ખાસ કરીને પ્રેસની તો સાવ જ નીલ જેવું છે. ઓકે, તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ વિશે આગળ આપણે સમજીએ. જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે 2020, એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ. ઓકે, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એ આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ રજૂ કરે છે, અને એમાં 2019નો ડેટા લેવામાં આવે છે, અને મતલબ એક વર્ષ પાછળનો ડેટા હોય છે, એટલા માટે ઓફિશિયલી એની આગળ 2019 લખવામાં આવે છે, પણ એ અત્યારે રજૂ થાય છે 2020માં, રાઈટ. તો શેના આધારે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, તો પહેલો જે ઇન્ડિકેટર હોય છે એ છે પ્લુરાલિઝમ, બહુવચનવાદ, મતલબ કે મીડિયા કેટલી ફ્રી છે, એના ઉપર કોણ કોણની અસર છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અસર છે કે નહીં, નેતાઓની અસર છે કે નહીં, આ બધી વસ્તુઓ આમાં જોવામાં આવે છે. બીજું કે મીડિયાની સ્વતંત્રતા કેટલી છે, લાઈક જો કોઈ વિસલ બ્લોઅર થાય છે તો એના ઉપર એટેક થાય છે, નથી થતું, વગેરે વગેરે. પારદર્શક કેટલું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, પોતાની સેલ્ફ સેન્સરશિપ કેવી છે, કાયદાકીય માળખું કેવું છે, રાઈટ, કે કોઈ મીડિયાકર્મી ઉપર કંઈ પણ થાય તો એના માટે કાયદાએ શું જોગવાઈ કરી છે, આ બધા જ ઇન્ડિકેટરોને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તો જો મિત્રો, આ ઇન્ડેક્સમાં ફર્સ્ટ રેન્ક છે નોર્વે, સેકન્ડ છે ફિનલેન્ડ, થર્ડ છે ડેનમાર્ક, ફોર્થ છે સ્વીડન અને ફાઇવ છે નેધરલેન્ડ. ટોપ ફાઇવ હંમેશા કોઈ પણ ઇન્ડેક્સને યાદ રાખવા, રાઈટ. અને નોર્થ કોરિયા સૌથી લાસ્ટ છે, તુર્કમેનિસ્તાન, ઓકે, ચાઇના. આ જો ચાઇના, નોર્થ કોરિયા, આ બધા પ્રેસને જરા પણ ફ્રીડમ નથી આપતા. આ લોકો પ્રેસ એ જ દેખાડે છે કે જે એ લોકો હા પાડે. ચાઇનામાં અત્યારે રિયલીમાં COVID-19ના પોઝિટિવ કેસ કેટલા છે એ આપણને કોઈને ખ્યાલ નથી. ઇવન જે ફોરેનની મીડિયાકર્મી હતા, ભારતના, યુએસએના, બધાના મીડિયાકર્મી હતા, એમને પણ બહાર કાઢી નાખવામાં આવ્યા છે. ટોટલી ઇન્ટરનેટ ચાઇના અને નોર્થ કોરિયા પોતાના કંટ્રોલમાં રાખે છે. ટોટલી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ચાઇના અને નોર્થ કોરિયા પોતાના કંટ્રોલમાં રાખે છે. ઓકે, તો આ બધી સ્વતંત્રતા જે છે એ બહુ ઓછી છે ત્યાં, એટલે વિશ્વમાં સૌથી ઓછી સ્વતંત્રતાવાળા દેશમાંથી નોર્થ કોરિયા અને ચાઇનાનો પણ સમાવેશ થાય છે. સીરિયા છે, સીરિયા પણ ચાઇનાથી આગળ છે. જુઓ મિત્રો, ઈરાન પણ આગળ છે, તો વિચારો ચાઇના અને નોર્થ કોરિયામાં શું પરિસ્થિતિ હશે. ઓકે, તો આ એક બે એના તારણો હતા કે સંપૂર્ણ દક્ષિણ એશિયામાં ઇન્ડેક્સ નબળું પડ્યું છે. પાકિસ્તાન 3 સ્થાન નીચે આવી ગયું છે, અત્યારે એને 142મો રેન્ક થઈ ગયો. બાંગ્લાદેશ 4 સ્થાન નીચે આવી ગયું, અને 150એ પહોંચી ગયો છે. આફ્રિકામાં ઇથોપિયા અને ગેમ્બિયા આ બે એવા દેશ છે કે જેને બહુ સારો સુધારો આમાં કર્યો છે. ઇથોપિયા 40 રેન્ક ઉપર આવી ગયું છે, એનો અત્યારે હાલમાં રેન્ક 110મો છે, અને ગેમ્બિયા 30 રેન્ક ઉપર આવ્યું અને અત્યારે એનો 92મો રેન્ક થઈ ગયો છે. મિત્રો, આજનો સવાલ આમાંથી સાચા સ્ટેટમેન્ટ શોધવાના છે. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે કે જે ઇન્ડેક્સ છે, સૂચકાંક છે પ્રેસ ફ્રીડમ, ઓકે, એ પબ્લિશ કોના દ્વારા થાય છે, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, એક પેરિસ બેઝ એનજીઓ છે તેના દ્વારા. આ સાચું છે કે ખોટું એ આપે જણાવવાનું છે. ઓકે, સ્ટેટમેન્ટ નંબર 2 એ શું કહે છે કે આ ઇન્ડેક્સ મુજબ જે દક્ષિણ એશિયાના લગભગ દેશો છે એ બાકી બધા દેશો કરતાં પુઅર પરફોર્મન્સ દેખાડી રહ્યા છે. અને સ્ટેટમેન્ટ 3 એવું કહે છે કે ઇન્ડિયા 142માં રેન્કે છે એન્ડ એને 2 પ્લેસ ઘટાડી દીધા છે, મતલબ 140 હતું ને 142 થઈ ગયું છે. સાચો આન્સર શું હોઈ શકે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો. ઓકે, તો આશા છે આપ સર્વેને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને સંપૂર્ણ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે હેપી.